जी सर, आपका नाम? नागजी भाई विखा भाई आंबलिया। आजे आजे कलेक्टर श्री ने हमें नूपुर शर्मा ना जे समर्थन में आवेदन पत्र का पाया है। नूपुर शर्मा ए जे निवेदन आपू एनी माटे भूमि થઈ રહી છે, પથ્થર મારો થઈ રહ્યો છે, એ માટે તમે શું કહે? એ માટે હું એટલું જ કહું કે આ ભારત ની અંદર અલ્પસંખ્યક લોકો નહીં આપવાના બધા નિવેદન આપે છે। આ બેને તો નોર્મલ આપ્યું છે, પણ એટલો બધો હોબાળો શા માટે? આને માટે એટલો બધો હોબાળો કે એને બરતરફ કરવાની ફરજ પડે, બધા ને એટલો બધો વિરોધ થઈ જાય એવું એને કંઈ કીધું નથી। અને એક એક હિન્દુ રાષ્ટ્ર માટે એ બેન બોલી છે, અને પ્રોફેશનલ માણસ છે, વગર વિચારું કાંઈ નથી બોલી। અમારે તો આક્રોશપૂર્વક આ વાતનો વિરોધ છે કે આને માટે આટલો બધો હોબાળો ન હોવો જોઈએ। લોકો ગમે એવું બોલે છે, નરેન્દ્ર મોદીને બોલે છે, હિન્દુ સમાજ માટે બોલે છે, દેવી દેવતાનું ખંડન કરે છે, મૂર્તિઓ તોડી નાખે છે, છતાં બી હિન્દુ સમાજ એકદમ શાંત છે। આ બેન એટલું બોલી એના માટે એટલો હોબાળો ભારત દેશની અંદર યોગ્ય નથી। આજે જે નુપુર શર્માના વિરોધમાં જે બધા જેહાદી તત્વો ઉભા થયા છે, અચાનક એમના બયાન આપ્યાના 4-5 દિવસ પછી અચાનક જે આગ સળગાવી છે, એ દેશની શાંતિને ડોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપણા ભારત જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે, એક એક યુવાન ઇન્ટરનેશનલ અવોર્ડ લઈને આવી રહ્યા છે, ત્યારે એવી હાલતમાં ભારતની શાંતિને ડોળવાનો કોશિશ કરવામાં આવી રહી છે, તો એના વિરોધમાં અમે લોકો કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ। અને એક મહિલા તરીકે નુપુર શર્માજીને સુરક્ષા મળે એવી સરકાર પાસેથી અમે માંગણી કરી છે। એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે એમના નિવેદન આપ્યા પછી પણ 4-5 દિવસ પછી ઘણી રેટ પછી આ આગ લગાડવામાં આવી છે, એટલે એકદમ કહેવાય ને જડ બેસલા કે પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે આ ભારતને કેવી રીતે સળગાવવો। અહીંયા અત્યારે જે આપણે પ્રગતિ પર જઈ રહ્યા છે, પ્રગતિના પંથે, એને કેવી રીતે રોકવી, દેશમાં ક્યાં ક્યાં ધમાલ કરાવડાવવી, ક્યાં કોમી હુલ્લોડો કરાવવા, આનો એકદમ પ્રી પ્લાન છે આખો। અને એના માટે એ લોકોએ ખુદે બયાન આપેલા છે, આપણે જોઈએ છીએ રોજ ઓવેસી ઇવન આપણા હિન્દુ ભગવાનો વિશે રોજે રોજ ખરાબ ટિપ્પણીઓ કરે છે, જાહેરમાં કરે છે, છતાં એની પર કોઈ એક્શન લેવામાં આવી નથી, કોઈ એક વ્યક્તિ એના વિરુદ્ધમાં બોલતું નથી કે કશું જ નહીં। અને આપણે જે સહન કરીને બેઠા છે કે જે આપણા ભગવાન વિશે દેવ દેવીઓ વિશે ટિપ્પણી કરે છે એ સહન કરીને બેઠા છે, એનો અર્થ એ લોકો એવો ન લે કે અમે લોકો નમાલા છીએ। એટલે જે પણ ક્રિયા એ લોકો કરશે એની પ્રતિક્રિયા અમે ચોક્કસ આપશું, અને નુપુર શર્મા જે એ જ કર્યું છે એમાં કશું ખોટું નથી, એને એની હું એમની તરફેણ કરું છું। કથાકાર પ્રફુલભાઈ શુક્લ, આજે અમે સમગ્ર સુરતનો હિન્દુ સમાજ, સાધુ સંત સમાજ અને 150 સંસ્થાઓ સાથે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ નુપુર શર્મા માટે। નુપુર શર્માને ન્યાય મળવો જોઈએ। નુપુર શર્મા નામની અમારી એક દીકરી, અમારી એક બહેન એક ચોપડીમાં આવેલી વાત એણે વાંચી અને બોલી, એમાં તો જાણે શું મોટો ગુનો કરી નાખ્યો, આખા ભારતને જાણે બાનમાં લઈ લીધું હોય એમ લોકો વર્તી રહ્યા છે। આ લોકોને દુખે છે પેટમાં ને કૂટે છે માથું। આ જે લોકો આ ધજાગરા કરી રહ્યા છે, જે લોકો પથ્થર ફેંકી રહ્યા છે, જે લોકો રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરી રહ્યા છે, એ લોકોને બીજું દુખે છે। એ લોકોને ભારતની શાંતિ શાંત નથી થઈ શકતી। આ હિન્દુસ્તાન છે, આ બુદ્ધનો દેશ છે, અહીંયા યુદ્ધને સ્થાન નથી, પણ છતાં પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે તો હમ હિન્દુસ્તાની ઉસકો હરિકત સહન નહીં કરી શકતે। એટલે એટલા માટે આજે સમગ્ર સંત સમાજ નુપુર શર્માના સમર્થનમાં સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ। અમારે અવાજ કેન્દ્ર સુધી પહોંચે, નુપુર શર્માને સુરક્ષા મળે, એને ન્યાય મળે, અને જે ભાંગફોડિયા તત્વો આ દેશને તોડફોડ કરી નાખવાના સપના સેવી રહ્યા છે એને મારે એટલું જ કહેવાનું કે આ સપના આ વખતે તમારા સિદ્ધ નહીં થાય। એ તો 1947માં એક ખાદીના કપડાવાળો બાપુ બેઠો હતો એટલે એ સપના પૂરા થયા હતા। આ લોકોને એટલું કહી દો કે આ વખતે દિલ્હીમાં બાપુ નથી,
नरेंद्र मोदी तमारो बाप बैठो छे, तमारा सपना पूरा नहीं थवा दे, हिंदुस्तान अखंड रह से, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम।